કે ડૈરો બધેને રામ રામ સીતારામ, જય જવાન જય કિસાન, જય માતાજી અને બધેને જય શ્રી કૃષ્ણ. પહેલાં તો બધેને સુપ્રભાતો, ગુડ મોર્નિંગ. તો કરી દઈએ, ગામડાની ફિલ્મ ચાલુ આવી ગયા, આવી તો ગયા. હા, લાઇક આપી દેજો નવા મિત્રો, તો જરીક સબસ્ક્રાઈબ કરી લેજો, ભૂલતા નહીં. તો હવે ગામડાની ફિલ્મમાં તો કાલે આપણે ફિલ્મ અધૂરી મૂકી હતી, આપણું ઇન્ટરવ્યુ, સેલિબ્રિટી બની ગયા હતા ને કાલે, તો ઇન્ટરવ્યુ હતું, શોપિંગ કરવા ગયા હતા, વિલિંગ્ટન ડેમ ગયા હતા, અને ખાધું પીધું ને એવું બધું હતું. જોયું ન હોય તો જોઈ લેજો. અને હવે આજ કાલે આપણે ખાડો ખોદ્યો હતો ને લાઈન તૂટી હતી, એ હવે હાંધો કરવો જો, કારણ કે કાલે તો ન મેળાયું, મોડું થઈ ગયું હતું બધું, એટલે એ કરવાનું છે. અને સણામાં દૂધ અને ગોળ છાંટવાના છે, પહેલો અખતરો છે આપણો. હવે કેવું રિઝલ્ટ મળે છે તે આવનારા વ્લોગમાં હું તમને કહી. બાકી તો છોકરાઓ કાયમની જેમ રાબેતા મુજબ સ્કૂલે. અને આજ જો ઠાર એવો આવ્યો હે ને, હજી જો આ ટ્રેક્ટર ઉપર ને સાયકલી ઉપર ને થ્રેસર ઉપર ને ઠાર જાતો જ નથી. અને જો આ મારા ભાઈનો શોખ આવી ગયો છે દૂધ દેવા, ગાનું રામ રામ લઈ આવ્યો. એટલે જો ઠાર હો કાનમાં અડા રાટી બોલે છે, જો આ ટ્રેક્ટરની સાયકલી ઉપર ઠાર એવો હે. ગુણગુણ કરતા હોય પછી હું તો ગોદડું ઓઢી જાઉં. ભાલો હવે અમે જાય વાળી રહ્યા ની ડ્યુટીમાં, શું છે આજ મરચા આથવાના છે એવું લાગે છે કા? કાલ કે સગડી લેવી છે, ગેસ ઓછો હાલે. હવે જોઈએ છે સગડી એવી પછી કેટલો ફેર પડશે. હવે ડાયરેક્ટ આપણા ધંધા ઉપર ખેતીવાડી.com. સૌથી પહેલા યાદ એવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. બધાને જય માતાજી. અને હવે બે ત્રણ વાત મારે કરવા નથી ખબર હોય તો લાઈવમાં આપણે શું કહે, થોડાક મોડા પડી ગયા હતા કે ભાઈ હવે વ્લોગ આપણે હાલતા નથી, એટલે બે ત્રણ વ્લોગ ઉતારીને આપણે કરી દેવું બંધ. પછી એમ હતું કે 20,000 સબસ્ક્રાઈબર થાય ને પછી ચાલુ કરશું, પણ પછી બે ત્રણ સબસ્ક્રાઈબરોનો ફોન આવ્યો કે ચાલુ રાખો ધીરે ધીરે, અને આમાં તો ઉતાર ચડાવ આવતો હોય, અને કે અમને જોવાની મજા આવે. પછી પેલા ભાઈ આપણું ઇન્ટરવ્યુ લેવા આવ્યા, ભાવનગરથી ઠેઠ આવ્યા હતા, એટલે આપણને એમ થયું કે ભાઈ હવે બધા કહે છે તો લોક ચાલુ રાખીએ. તો હવે ધીરે ધીરે આપણે શું કહેવાય કે નિયમિતતા જાળવવાનો પ્રયાસ કરશું, ડેઈલી ટુ ડેઈલી વ્લોગ બનાવવાનો પ્રયાસ કરશું. ને છેવટે નિર્ણય લઈ લીધો કે વ્લોગ આપણે ચાલુ રાખીએ. અને બાકી આ જો ફરિયામ આવી ગઈ, અને હું મોટા ફરિયામ જવાનો છું હવે, ફળ ભડાટી ઘડીક વાર કા અડધી કલાક થા. હું દાંત કહે છું કે તો દાંત ન કાઢું તો કે દાંત દાંત ન કાઢે, દાંત કાઢું તો કે મજા કેવી ભાઈ ને બધા, આ વાયરું સોયરું ને નવરા. આમાં શું છે, આ કામ હળવું હોય પણ શું કહેવાય કે ડેઈલી ટુ ડેઈલી, અને આપણે કામ થોડુંક હેવી હોય પણ ડેઈલી ન હોય. હે ભર્યું 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 જો બોલે બોલ. શું એક વાર થઈ ગયું એટલે આજ કચરો વાયરો અત્યારે છોકરા આવે
એટલે તમારું રૂટિંગ છે એમ. પણ આમ છે ને, આમ આમ હેલું. હવે ચાલુ, હવે હું મેં કીધું બ્લોગ ચાલુ રાખવું હોય ને તો તાર બોલવું જોઈએ, તો બધી મજા આવશે. ઉપડ્યો તગારા લઈ. હવે બહાર બોર્ડર વાર છે આખી, ફોરેનની જેટલી બોર્ડર છે ને એ બધી પાંદડા ખાઈ રહ્યા વાર. હાલો હવે અહીં એનું કામ તો ચાલુ જ રહેવાનું છે, આપણે આપણા ધંધા ઉપર. મિત્રો કાયમ ની જેમ પૂગી ગયા વાળીએ ને, આ હું નથી ચડી શકતો. આપણે કાયલના ખાડા ખોદેલા હે, થોડુંક ફૂટવા લેતી આટામાંથી લીક છે પાણી, એટલે હવે એ કંઈ ખોલવું નથી, ત્યાં મારી દઈએ આપણે હાઈ બોન્ડ અને ટ્યુબ વીટી દઈએ, શું કહેવાય કે હલાડ ફિટિંગ કરી દઈએ, એટલે વાંધો નહીં આવે. તો મિત્રો લીકેજ છે આપણે આટેથી છે ને, કોઈ આટેથી લીકેજ છે ફૂટવાલના આટેથી, એટલે હવે ફૂટવાલ આમ ગણીએ તો 2-2.5 વર્ષથી અંદર છે, હવે ખોલાય એમ છે નહીં, એટલે હવે ઉપાય એવો કર્યો છે કે એમ સીલ આપણે લગાડી દઈએ, કારણ કે ફૂટવાલ ખોલવા જાય તો ફૂટવાલ હજી ચાલુ છે અને કાઢવા જઈએ તો એ તૂટી જાય એમ છે કાકો, એટલે એમ સીલ મારી દઈએ, માથે પછી ટ્યુબ મારી દે હું. જો ટ્યુબ આવી ગયું છે, પટ્ટીયું કરી જોઈએ કે હવે સફળ રહીએ કે નહીં. નહીં નીકળે ને પાણી, હે વિજલા? વાહ વિજલા કહી દીધું નહીં નીકળે, એટલે હવે લગભગ નહીં નીકળે. આ હાંધા મેળ તો થયો છે, હવે પછી ટ્રાય કરીને જોઈએ કેવું રીએ આપણું, શું કહેવાય કે હલાડ ફિટિંગ. હવાર હવારમાં તો આ કામકાજ તો થઈ ગયું, હવે વેસ્ટેડ સિમેન્ટ પડ્યો છે આપણે એ નાખી દઈએ, ઓમાં કંઈ કામનું નથી, કોથરીમ જામી ગયું તો આમાં થોડુંક જમાડે તો શું કહેવાય કામ આવે. કા ગોવિંદભાઈ નાખી દઈએ, આ હાંધે તો નાખી દીધો છે સિમેન્ટ, અને આ જો રમૈતાની ચાલુ થઈ ગઈ વિજલાની, ગારાના ભજીયા બનાવે છે જુઓ. જલબભાઈ ને તો લાગે હે વિજલા, પાડો ભજીયા, આસો થઈ ગયું ભાઈ થોડુંક જલબ. વાડીએ બધી આવી રમે તો હાલતી હોય. ચાલો મિત્રો હાંધા હું કર્યું છે રેડી, હવે સફળતા મળે કે નહીં આગળ જોઈએ. બપોર કેડે સાટવી ને દવા, બપોર કેડે કરીએ દવાનું કામ કર, દવા તો ન કહેવાય આપણું ઓર્ગોનિક દૂધ ને ગોળ ને. જો ઘરે પૂગી ગયા ને અહીંયા જો ખાડા ને એવું ગટરનું કામ ચાલુ છે, અહીંયા કુંડી તૈયાર થઈ. હાલો હવે બપોરા પાણી કરી લઈએ. અમારે જો આ ઉત્તરાયણ વ્લોગ નહોતા મૂકાય, જો પતંગ લટકાડી દીધી છે. ભીનું છે તો અમે સાઈડમાંથી હાલશું, હજી ઘડિયાળમાં 4:30 થયા હે, 5:30. હવે એમાં સેલ નાખી દેવાય પછી, 12 વાગી ગયા હે, 12 વાગ્યા હે, પણ લગભગ પૂગા હે કે નહીં પૂગાય એમ. સેલો રાઉન્ડ છે એનો,
આ ક્લિનિંગ થાય પછી ડાયરેક્ટ રોહડ અડધું પડતું જોકે થયેલું જે નહીં આજ કઈ નથી થયેલું તો 1.5 વાગે પૂછશું ખાવામાં એમ કે છે પુગાઈ જાય જોઈએ બીજું આમાં હું બધું લેતા એનું હોય કાલે કાલે શોપિંગ માં હતા ને કે છે તો મિત્રો વાડીએ તે જો ભારે ભરીને મેથી લીધી બહાર પણ અહીંયા બન્યા છે તુરિયાનું શાક મેથીનું કર્યું હોત તો જમવા વટાવે હવે આ મજા થઈ ગઈ ફટાફટ એમને સગડી ઉપર પણ સગડીનું ખવાય કે ન ખવાય એ કઈ ખ્યાલ છે કે કોમેન્ટ કરજો ભાઈ આ સગડીને શું કહેવાય કે વાંધો નહીં ને તુરિયાના શાક ને રોટલા હે બાજરાના હજી અમારે ડાયરો આવ્યો નથી પણ પછી બેસી જાય જમવા હા લઈ આવજો ગોવિંદ વિરગા હે હવે આપણું શું કેવાય કે ડોજ બનાવવા ગોળ તો લેવાઈ ગયો હે હવે દૂધ નાખવાનું હે આપણે ગાયનું દૂધ લીધું છે અને પંપ દીઠ 100 ગ્રામ ગોળ અને 5 લિટર દૂધ કેટલા મિત્રો વાડીએ તો પૂગી ગયા ટુકડું ટુકડું હે એટલે દ્રાવણ તો અમે ત્યાં કરી લીધું હતું અને પંપ જરાક ધોઈ નાખીએ કારણ કે આગળ આપણે રાસાયણિક દવા સાટેલી હતી અને બાકી જો બૂટ પહેરી લીધા હે રણજીત ને ગોવિંદના બૂટ જો અહીંયા પડ્યા હે ચણામાં ફરજિયાત થઈ જાય નકર એ પછી ત્યાંથી છે ને સોલાય ને હળો થાય ને એવું બધું થાય ઘડીકમાં રૂઝાય નહીં ખારી લાગે ને ચણાની એટલે આપણો હવે આ રાસાયણિક ખેતીમાંથી શું કહેવાય કે ઓર્ગોનિક ખેતી તરફ પહેલું પગથિયું પહેલો પ્રયાસ છે ધીરે ધીરે હે ને આપણે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષમાં ધીરે ધીરે હે ને રાસાયણિક ખેતીને ધીરે ધીરે મૂકવી તો જોહે પણ પહેલો પ્રયાસ છે જોઈએ આગળ કેવું રિઝલ્ટ મળે છે બધું જરાક ધોજે હો ભાઈ હાથ નો નખાયેલા હાથ નાખ્યો ગોવિંદ ઓમાં પોપમાં હલાવવાનું હોય એને ઢાંકણું ઢાંકણું પેલા પેક કરી દે હવે ઊંધા સાતો પોપ કર નાખ હલાવી નાખ ગ્રો ગોળ એવું કરે વાલે ફેરે ભરીએ ને તૈયાર હલાવવું જો હા ચાલો મિત્રો છટકાવ થઈ ગયો છે ચાલુ છતાં એકવાર પાછો કહી દઉં કે આપણે ગાયનું દૂધ છે ગીર ગાયનું અને ગોળ છે બીજું કંઈ પણ છે નહીં ફલ ફૂલમાં સારું રિઝલ્ટ મળે
બે ત્રણ મિત્રો આપણા શું કહેવાય કે ઓર્ગોનિક પહેલેથી કરે છે એની પાસેથી માહિતી લઈ અને આપણે સ્ટાર્ટ કર્યું છે. અહીંયા તો હવે બે પંપ આવે છે એટલે 2-2.5 કલાકનું કામકાજ છે. 13-13 પંપ જેવું છે. બાકી જો આ શું કહેવાય કે ઓર્ગોનિકની વાત નીકળી તો જોકે અમારા ગામમાં તો જનરલી બળદની ખેતી વધારે થાય જ છે, તેમ છતાં અહીંયા હાલે છે આપણા માહિયારની વાડીમાં. જોઈએ ત્યાં આ કપાવાળું પડવું હતું, કપા કાઢ્યો અને હવે અત્યારે જો બળદની દાંતી મારે એવું લાગે છે. દેહ બળદ ગોરા, રામ રામ. મજામાં શું કે ફોરું હે કે બકરી ગયું? બકરી ગયું હા. અરે દાંતી જોઈડી હે? ગુડ ઇવનિંગ મિત્રો. સાંજ પડી ગયા, આજે પેલા ઘઉં વાળા પણ અમને જ ફુગાવ્યું. બાકી તો ઇવનિંગમાં આજો એની કેસમાં આ નાસ્તામાં અને આ નાસ્તામાં થાળીઓ લઈને નડિયા પાટી છે. ટીવી જોતા જોતા ખાવું લાગે. અને બાકી આ જો ધૂપ દીવા થઈ ગયા બધાને, જય માતાજી. અને શ્રીમતીજીએ શું બનાવી નાખ્યું? અડદિયા, શિયાળાની ઠંડી અને અડદિયા. આ બીજી વાત છે ને, આજકાલ થોડાક ઓછા બનાવ્યા એવું લાગે ને. 500 ગ્રામ કેમાં એ ઉડશે? વાહ. બાકી જો અમારી ટીમનું ટીશર્ટ આવી ગયું છે. આ આપણું ટીશર્ટ છે, નકલંગ 11 ખોખડા. અને આપણા ફેવરિટ નંબર RD007 આપણો લકી આંકડો છે. એટલે બપોર પછી રોંધા પછી આપણે ક્રિકેટમાં હતા. ક્યારેક આપણે ક્રિકેટનો વ્લોગ પણ બનાવશું. બાકી જો નાસ્તો ને ટીવી ને બધું ભેરું હાલે છે. થોડુંક આઘું બે બેન ટીવીથી. આ જો ભાઈ બેઠો ને આવી જાય, આખું નો કે હું અત્યારે આવે એમ છે. રામાયણ ને આવે માં રામાયણ કેટલા વાગે? 9 વાગે આવે. ચાલો મિત્રો, આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ, નકર થઈ જાય બહુ લાંબો. તો બધાને રામ રામ, સીતારામ, જય જવાન, જય કિસાન, જય માતાજીને. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય હિન્દ, જય ભારત.